પ્રણામ વિદ્યાર્થી મિત્રો, માધવ વિદ્યા સંકુલ ઓનલાઈન ટીચિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો વિષય છે ગુજરાતી અને આજનો આપણો ટોપિક છે ધ્વનિ છૂટા પાડો. સૌ પ્રથમ આપણે ધ્વનિ પરિચય એટલે શું એની માહિતી મેળવી, ત્યારબાદ આપણે વર્ણ પરિચયની માહિતી મેળવી અને આજે આપણે એ ધ્વનિ અને વર્ણ પરિચયના આધારે એ આપણે શબ્દના ધ્વનિ છૂટા પાડવાના છે. એમાં આપણે ત્રણ વસ્તુ ખાસ યાદ રાખવાની છે, એટલે કે રેફ રૂપે જ્યારે ર પ્રયોજાય ત્યારે એના પછી સ્વર લખાતો નથી. દાખલા તરીકે ગર્વ શબ્દમાં વ ઉપર રેપ છે તો ગ વત્તા અ વત્તા ર વત્તા વ વત્તા અ લખીએ છીએ, એટલે કે ર અડધો અક્ષર છે, એમાં કોઈ સ્વર હોતો નથી. આમ રેફ રૂપે ર આવે ત્યારે એના પછી સ્વર લખાય નહીં. બીજું કે જ્યારે આપણે સત્ય શબ્દ લખીએ તો એમાં તો અડધો અક્ષર છે, એટલે શ વત્તા અ વત્તા ત વત્તા ય વત્તા અ લખીએ છીએ, એટલે કે ત એ પણ અડધો અક્ષર હોવાથી એના પછી સ્વર લખાતો નથી. અને જ્યારે કોઈ અક્ષર ઉપર અનુસ્વાર આવે, દાખલા તરીકે કંઠ શબ્દ છે તો ક વત્તા ક ની અંદર કયો સ્વર છે તો કે અ, તો એના ઉપર અનુસ્વાર કરવાનું અને વત્તા ઠ વત્તા અ કંઠ. તો રેફ રૂપે ર આવે તો સ્વર લખાય નહીં, અડધો અક્ષર હોય ત્યાર પછી પણ સ્વર લખાતો નથી, અને જો અનુસ્વાર આવે તો એ વ્યંજનની અંદર જે સ્વર રહેલો હોય એના ઉપર અનુસ્વાર મુકાય છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એ ઉદાહરણ દ્વારા એની વિશેષ માહિતી મેળવીશું. પહેલો શબ્દ છે કાનુડો. તેમાં કયા કયા વ્યંજન છે? કા બોલીએ એટલે આપણને ક વત્તા આ સ્વર, નું બોલી એટલે ન વત્તા રસ્વ ઉ છે, અને ડો બોલી એટલે ડ વત્તા ઓ સ્વર રહેલો, એટલે કા નું ડો. અહીંયા બીજી એક બાબત ખાસ ધ્યાનમાં રાખવાની કે જ્યારે આપણે વ્યંજન લખીએ ધ્વનિ છૂટા પાડીએ ત્યારે વ્યંજન આપણે ખોડા એટલે કે હલંત કરવાના છે, જે આપણે આ નીચે લીટી કરી એને ક ખોડો અક્ષર અથવા એને વ્યાકરણની ભાષામાં હલંત કહેવામાં આવે છે, કારણ કે એની અંદર સ્વર રહેલો નથી, સ્વર આપણે અલગ તારવ્યો છે માટે એ વ્યંજન ખોડા લખાય છે. બીજો શબ્દ છે આકાશ. તો આ એ પોતે સ્વર છે, એટલે અ વત્તા અ ન લખાય, ડાયરેક્ટ આ લખાય, આ વત્તા ક વત્તા આ વત્તા શ વત્તા અ આ કા શ. ત્યાર પછીનો શબ્દ છે ઉંદર. અહીંયા લખવામાં થોડી મિસ્ટેક છે વિદ્યાર્થી મિત્રો, એને સુધારજો. અહીંયા આપણે અમ કરી દીધું છે ઉંદર, તો ઉ એ પોતે સ્વર છે, ઉમાં અ સ્વર હોય નહીં, એટલે ઉ ઉપર જ અનુસ્વાર આવશે. ઉં દ વત્તા અ વત્તા ર વત્તા અ એટલે ઉંદર, અથવા ઉ વત્તા ન વત્તા દ વત્તા અ વત્તા ર વત્તા અ સ્વર, એમ બંને રીતે આપણે લખી શકીએ છીએ. ત્યાર પછીનો શબ્દ છે ક્ષત્રિય. તો ક્ષની અંદર કયા કયા જોડાક્ષર હતા વિદ્યાર્થી મિત્રો? તો કે ક વત્તા મૂર્ધન્ય ષ વત્તા અ. પછી આપણને ત્રી આપ્યો છે, તો સૌથી પહેલાં આપણે વ્યંજન લખવાના અને પછી એમાં જોડાયેલો સ્વર લખવાનો. તો ત્રની અંદર ત વત્તા ર વત્તા રસ્વ ઈ વત્તા ય વત્તા અ બરાબર ક્ષત્રિય શબ્દ બને. જ્ઞાન શબ્દની અંદર જ વત્તા ન્ય વત્તા આ વત્તા ન વત્તા અ બરાબર જ્ઞાન શબ્દ બને છે. પદ્ય શબ્દની અંદર પ વત્તા
અ વત્તા દ્યની અંદર કયા કયા વ્યંજન છે કોઈ કહેશે મને? સરસ, દ વત્તા ય બરાબર અ, પદ્ય તો દ અને ય એ દ્યનો જોડાક્ષર છે. આગળ રુદ્ર શબ્દની અંદર ર વત્તા રસ્વ છે, દ્રની અંદર દ વત્તા ર વત્તા અ બરાબર દ્ર બને એટલે રુદ્ર. ત્યાર પછી ગર્વ શબ્દ એ આપણે આગળ જોઈ ગયા છીએ. ત્યાર પછીનો શબ્દ છે કૃષ્ણા, તો ક વત્તા રસ્વ નહીં લખાય અને આ ઋની નિશાની છે એટલે કૃ વત્તા મૂર્ધન્ય સ. અહીંયા જો વિદ્યાર્થી મિત્રો, અડધો અક્ષર આવે એટલે સ લખવા, સ પછી અ લખાશે નહીં, તેના પછી ડાયરેક્ટ આપણે અણ વત્તા આ એટલે કૃષ્ણા શબ્દ બનશે. તો કની અંદર ક વત્તા રુ વત્તા શ એ અડધો છે એટલે સ્વર લખ્યો નથી, ડાયરેક્ટ આપણે વ્યંજન લખ્યો છે વત્તા બરાબર કૃષ્ણા. ત્યાર પછીનો શબ્દ છે વિદ્વાન, તો વ વત્તા રસ્વઈ પછી દ્વાની અંદર દ વત્તા વ વત્તા આ વત્તા ન વત્તા અ વિદ્વાન શબ્દ બનશે. ત્યાર પછી શ્રવણ શબ્દ છે, તો શ્રવણની અંદર કયો શ હતો વિદ્યાર્થી મિત્રો? તાલવ્ય શ. સરસ, સ વત્તા ર વત્તા અ બરાબર શ્ર વત્તા વ વત્તા અ વત્તા અણ વત્તા અ શ્ર વ ણ. ત્યાર પછીનો શબ્દ છે પદ્ધતિ, તેમાં પ વત્તા અ વત્તા દ, જેમ આપણે બુદ્ધિ શબ્દના ધ્વનિ જોયા હતા દ વત્તા ધ વત્તા અ વત્તા ત વત્તા રસ્વઈ પદ્ધતિ. તો દ અને ધ રહેલા છે ધની અંદર, એ ખાસ ધ્યાન રાખવું. આગળ મુદ્દલમાં મ વત્તા રસ્વ વત્તા દ વત્તા દ વત્તા અ વત્તા લ વત્તા અ મુદ્દલ, તો એમાં ડબલ દ રહેલા છે એ ખાસ ધ્યાન રાખવાનું. આપણે હૃદય શબ્દ બોલીએ છીએ તો એમાં હ પ્લસ રુ વત્તા દ, અહીંયા અડધો અક્ષર થાય મિત્રો એ ખાસ ધ્યાન રાખજો, વત્તા ય વત્તા અ હૃદય. ત્યાર પછીનો શબ્દ છે આશ્ચર્ય, તો આ એ સ્વર છે એટલે એને સ્વરને છૂટો પડાય નહીં કારણ કે સ્વર પૂર્ણ છે. આ વત્તા તાલવ્ય શ, કારણ કે અહીંયા શ્રવણનો સ્ર રહેલો છે, શ અડધો છે એટલે પછી ડાયરેક્ટ આપણે ચ લખીશું, ચ વત્તા અ. પછી ર બોલાય છે તો ર પણ અડધો અક્ષર છે એટલે સ્વર નહીં આવે, વત્તા ય વત્તા અ આશ્ચર્ય. આગળનો શબ્દ છે પદ્મ, પ વત્તા અ વત્તા દ વત્તા મ વત્તા અ બરાબર પદ્મ શબ્દ બોલાય છે, એમાં હ અને મ નથી, ખાસ ધ્યાન રાખવું વિદ્યાર્થી મિત્રો. મધ્યાહનમાં મ વત્તા અ વત્તા ધ્યા બોલાય એટલે ધ વત્તા ય આવશે વચ્ચે, વત્તા આ વત્તા હ, હ એની નીચે ઓલરેડી આપણે નીચે હલંત કરેલો છે એટલે હ અડધો આવશે, હ વત્તા ન વત્તા અ લખાશે. વજ્ર શબ્દની અંદર વ વત્તા અ વત્તા જ વત્તા જ્ર બોલાય એટલે એમાં ર ભળેલો છે વત્તા અ વજ્ર. ત્યાર પછી પૃથ્વી શબ્દમાં પ વત્તા ઉ લખાશે નહીં, અહીંયા પુ નથી લખ્યું પણ પૃ લખ્યું છે, તો પ વત્તા રુ વત્તા થ, થ એ અડધો છે, વત્તા વ વત્તા દીર્ઘ ઈ પૃથ્વી. દૃષ્ટિ શબ્દની અંદર આપણે દ્રષ્ટિ બોલીએ છીએ પણ લખાય છે દૃષ્ટિ, દ વત્તા રૂ
वत्ता श वत्ता ट वत्ता रश्व ई दृष्टि शब्द बने छे। त्यार पछीनो शब्द छे वृंदावन, तो व वत्ता ऋष रहेलो छे वृनी अंदर, एनी उपर अनुस्वार आपणे करी देवानो। वृं दानी अंदर दा, द वत्ता आ वत्ता व वत्ता अ वत्ता न वत्ता अ वृंदावन शब्द। तो वृंदानी अंदर आपणे अनुस्वार हतो एटले जे स्वर वनी अंदर भळेलो छे एनी ऊपर आपणे अनुस्वार करवानो छे। આગળનો શબ્દ છે અધ્યાપક, તો અ એ સ્વર છે એટલે કોઈ બીજો અક્ષર આવશે નહીં। ત્યાર પછી ધ્યા છે, ધ વત્તા ય વત્તા આ અધ્યા પ ક પ વત્તા અ વત્તા ક વત્તા અ અધ્યાપક, તો અધ્યાપકની અંદર ધ વત્તા ય એમ બે વ્યંજનો જોડાયેલા છે। ત્યાર પછીનો શબ્દ છે ધ્રુવ શબ્દ, આ ધ્રુવ હોય તો ધ વત્તા રુ લખાય, પણ અહીંયા ધ્રુવ શબ્દ હોય તો ધ પ્લસ ઉ લખાય છે। આ ખાસ ધ્યાનમાં રાખું વિદ્યાર્થી મિત્રો, આ રસ્વની નિશાની છે અને આ ઋની નિશાની છે। તો અહીંયા ધ્રુવ શબ્દની અંદર ધ વત્તા રુ ધ્ર પછી રસ્વ ઉ આવે, ધ્રુવ વત્તા અસ્વર। ત્યાર પછીનો શબ્દ છે તદ્દન, ત વત્તા અ વત્તા દ વત્તા દ વત્તા અ વત્તા ન વત્તા અ તદ્દન, એટલે ડબલ દ બોલાય છે, મુદ્દો મુદ્દલ તદ્દન, તો એની અંદર ડબલ દ રહેલા છે। આગળનો શબ્દ છે ધ્વજ, તો ધ વત્તા વ વત્તા અ વત્તા જ વત્તા અ બરાબર ધ્વજ શબ્દ બને। ત્યાર પછીનો શબ્દ છે ધૃતરાષ્ટ્ર, તો ધ વત્તા રુ વત્તા ત વત્તા અ વત્તા ર વત્તા આ વત્તા શ વત્તા ટ વત્તા ર વત્તા અ ધૂત રાષ્ટ્ર, તો ધની અંદર રુ રહેલો છે અને ટની અંદર ર રહેલો છે એટલે ધૂત રાષ્ટ્ર। આગળનો શબ્દ છે શ્રદ્ધા, શ વત્તા ર વત્તા અ શ્રવણનો શ્ર છે એમાં તાલવ્ય શ વત્તા દ દ વત્તા ધ વત્તા અ સોરી વત્તા આ થશે, શ્રદ્ધા શબ્દ છે એટલે શ્રદ્ધા, દ વત્તા ધ રહેલો છે શ્રદ્ધા। આગળનો શબ્દ છે શ્વાન, શ વત્તા વ વત્તા આ વત્તા ન વત્તા અ સ્વા ન શ્રવણનો સ્વ સ્વ શબ્દ બોલાય। આગળનો શબ્દ છે બાહ્ય, બ પ્લસ આ પ્લસ હ પ્લસ ય હ્ય બોલાય પ્લસ અ બાહ્ય। આગળનો શબ્દ છે હસ્વ નહીં પણ રસ્વ બોલાય છે, તો હ વત્તા ર વત્તા અ વત્તા સ વત્તા વ વત્તા અ રસ્વ એવો ઉચ્ચાર થાય। આગળનો શબ્દ છે જીહ્વા, જ વત્તા રસ્વ ઈ વત્તા હ વત્તા વ જીહ્વા વત્તા આ, તો હ અને વ એવા બે વ્યંજનો જોડાયેલા છે એટલે જીહ્વા શબ્દ બને છે। આગળનું ઉદાહરણ છે નિશ્ચિત, માં ન વત્તા ઈ વત્તા તાલવ્ય શ વત્તા ચ વત્તા રસ્વઈ વત્તા ત વત્તા અ બરાબર નિશ્ચિત શબ્દ બને।
આગળનો શબ્દ છે બ્રાહ્મણ, તો બ્રાહ્મણની અંદર બ વત્તા ર વત્તા આ બ્રા બોલાય છે. પછી હ વત્તા મ, હ અને મ વત્તા અણ વત્તા અ, બ્રાહ્મણ શબ્દ બને. ત્યાર પછીનો શબ્દ છે ચિત્ર, તો ચ વત્તા ઈ વત્તા ત વત્તા ર વત્તા અ, ચિત્ર શબ્દ બન્યો. ત્યાર પછીનો શબ્દ છે પ્રણામ, તો પ પહેલાં પ્ર બોલાય એટલે ર બોલાય વ્યંજન, પ વત્તા ર વત્તા અ વત્તા અણ વત્તા આ વત્તા મ વત્તા અ, પ્રણામ. આગળનું ઉદાહરણ છે મેશ્વા, મ વત્તા એ, મની ઉપર માત્ર છે એટલે એ સ્વર, વત્તા સ્વાની અંદર તાલવ્ય શ, સ અડધો છે એટલે પછી વ વત્તા આ, મેશ્વા. આગળનો શબ્દ છે પાણિયારું, તો પ પ્લસ આ પ્લસ અણ પ્લસ ઈ પ્લસ ય પ્લસ આ પ્લસ ર પ્લસ ઉપર અનુસ્વાર, પાણિયારું. તો અહીંયા રમાં વિદ્યાર્થી મિત્રો ઉપર અનુસ્વાર આપ્યો છે, તો આપણે આગળ વાત કરી હતી કે જે અક્ષર ઉપર અનુસ્વાર આવે એ અક્ષરમાં જે પણ સ્વર રહેલો હોય એ સ્વર ઉપર આપણે અનુસ્વાર મૂકવાનો છે, એટલે પાણિયારું શબ્દ. આગળનો શબ્દ છે કૂતરું શબ્દ, તો એમાં ક વત્તા રસ્વ વત્તા ત વત્તા અ વત્તા ર વત્તા ઉપર અનુસ્વાર આવશે. અને આગળનો શબ્દ છે મહત્વ, એમાં ડબલ ત આવે છે, તો એ ખાસ ધ્યાન રાખવાનું. મ વત્તા અ, હ વત્તા અ, હવે ડબલ ત છે, પહેલો તો અડધો બીજો તો પણ અડધો જ છે, વત્તા વ વત્તા અ, મહત્વ. આગળનો શબ્દ એ રીતે તત્વમાં ત વત્તા અ, ફરીથી ડબલ ત જોડાયેલા છે એટલે બંને તો અડધા આવશે, સ્વર આવશે નહીં, વત્તા વ વત્તા અ એટલે તત્વ શબ્દ બને. આગળનો શબ્દ છે સત્તા, સ વત્તા અ વત્તા ત વત્તા ત વત્તા આ બરાબર સત્તા શબ્દ બને છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપેલા જે શબ્દ હોય એના આપણે ધ્વનિ છૂટા પાડવાના છે, કારણ કે ધ્વનિની અંદર સ્વર અને વ્યંજન બંનેના મિશ્રણ એ રહેલું હોય છે, અને ખાસ જ્યારે જોડાક્ષર આવે ત્યારે જોડાક્ષરની અંદર કયા કયા વ્યંજનો જોડાયા છે એની આપણને માહિતી હોવી જોઈએ, એની આપણી પાસે સમજૂતી હોવી જોઈએ. તો અગાઉ આપણે વર્ણ પરિચયની અંદર એ કયા જોડાક્ષરની અંદર કયા કયા વ્યંજન એ જોડાયેલા છે એની તમને માહિતી આપી હતી. તો ખાસ એ જોડાક્ષર તમારે તૈયાર કરવાના, કે જેથી કોઈ પણ શબ્દ હોય તો તમે એના સરળતાથી ધ્વનિ છૂટા પાડી શકો. અસ્તુ, પ્રણામ.